મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 1 જુલાઈ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે વાપીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં કુલ 17 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં 13 ઇંચ, ઉમરગામમાં 12 ઇંચ, પારડીમાં 10 ઇંચ, ધરમપુરમાં 7 ઇંચ તથા કપરડામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. માયાનગરી મુંબઈમાં પણ વરસાદે માજા મૂકી છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવેની વેસ્ટર્ન લાઇન પ્રભાવિત થઈ છે. વરસાદથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં 6 થી 17 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન ખાતાએ 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા ભારે વરસાદ થવાનું અનુમાન છે. જામનગરને પાણી પૂરું પાડતી નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. માળિયા પાસે પાઇપલાઇન તૂટવાથી પાણીની સપ્લાય ખોરવાઈ છે, જેને કારણે જામનગરના વિવિધ વિસ્તારોમાં 1 દિવસનો વધારાનો પાણી કાપ મુકાયો છે. જામનગરમાં વ્યાજખોરોના આતંકનો વધુ 1 કિસ્સો બહાર આવ્યો છે. સ્થાનિક ગોળના વેપારી હરીશભાઈ સોમૈયાએ વ્યાજે પૈસા લીધા હતા. બાકી પૈસાની લેતી દેતી મુદ્દે વ્યાજખોરોએ હરીશભાઈને તેમની દુકાને જઈ માર માર્યો હતો. ઉપરાંત પીડિતના સુરત રહેતા પુત્રનું અપહરણ કરવાની ધમકી આપી હતી. વ્યાજખોરોએ પીડિત પાસે સિક્યુરિટી પેટે મેળવેલ કોરા ચેકમાં બળપૂર્વક રકમ ભરાવી હતી. સમગ્ર મુદ્દે પીડિતે નીતિન ગોયલ, સતીશ ગોયલ, કનુ ગોટેચા, જીતુ ગોટેચા, અનુ ગોટેચા, અજય ગોટેચા વગેરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાડીનારની એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ભાડથરના નાગજણ ગોરડિયા ઉર્ફે નાગડા નામના શખ્સના પરિચયમાં આવી હતી. આરોપી નાગડાએ મિત્રતા કરવા પીડિતા પર દબાણ કર્યું હતું. મિત્રતા દરમિયાન આરોપીએ પીડિતા પર અનેક વખત દુષ્કર્મ કર્યું હતું. આરોપી પીડિતાના ક્ષોભજનક ફોટો લઈ તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો. આખરે આરોપીના ત્રાસથી કંટાળેલ પીડિતાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે. ભારતની વર્લ્ડ કપ ક્રિકેટ ટીમમાં પરિવર્તન થયું છે. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપ રમી શકશે નહીં. વિજય શંકરના સ્થાને બેટ્સમેન મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.